अष्टाध्यायी च तन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। ज्योत्यादिगण एमा उपगण ब्रुयादिगण अने एमाथी पीजो धातु ओहांग अने ओहांग मा वर्तमान लठ आपणे प्रक्रिया पूरी करी लअंग लकार जोवाना छीए अने एमा आत्माने पद, कारण के धातु आपणो जे छे ए आत्माने पदी छे। लअंग लकारनું नामकरण, लअंग लकारનું नामकरણ જેમ વર્તમાન લઠ એ વર્તમાન કાળનું, વર્તમાન લઠ એટલે કે લઠ લકાર, એ રીતે લઅંગ લકારનું સૂત્ર જોઈએ તો અનધ્યતને લઅંગ આવું સૂત્ર છે। અનધ્યતને લઅંગ, અનઅધ્યતન, એમાં જો કે બે અર્થ થાય છે, બંને બાજુ યસ્તન થાય છે અને સ્વસ્તન પણ થાય છે, પણ અહીંયા આપણે યસ્તન લેવાનો છે। તો સાથે સાથે તમને મેં સૂત્રો પણ બતાવી દઉં એટલે કે પ્રત્યયોના, અને પછી આપણે આવીએ પાછા પ્રક્રિયા તરફ આવીએ। એટલે સૂત્રો શોર્ટમાં બતાવી રહ્યો છું, એક સાથે સંગ્રહ કરેલા છે એને। લઅંગ લકાર એમાં આપણે આત્માને પદના માત્ર જોઈએ, એક નીચે આવતું રહે છે, કોઈ વાંધો નહીં। તો મૂળ પ્રત્યયો જેને આપણે ઔપદેશિક અવસ્થા કહીશું, અને પછી જે પ્રત્યયો બને છે તે અનધ્યતને લઅંગ લકાર, યસ્તન ભૂતકાળ, આત્માને પદના પ્રત્યય। તો મૂળ પ્રત્યયોમાં ત, આતામ, છ, થાસ, આથામ, ધ્વમ, ઈઠ, વહી, મહ્યંગ, તો આ આત્માને પદના મૂળ પ્રત્યયો છે। એમાંથી લઅંગ લકારના પ્રત્યયો જ્યારે બનાવીએ છીએ ત્યારે પ્રથમ પુરુષ એક વચનમાં કોઈ પરિવર્તન નથી, કોઈ સૂત્ર પણ, એટલે તનો ત જ રહે છે, તનો ત જ રહે છે। પછી દ્વિવચનમાં આતામ આપણા માટે એટલે કે અનદંતમાં અભ્યસ્તમાં આતામ થાય છે, અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં પણ આથામ થાય છે। સાથે યાદ કરી લઉં, ઈતામ અને ઈથામ જે છે એ અદંત અંગ માટે છે, અદંત અંગ માટે આપણે અભ્યસ્ત હોવાને કારણે અનદંતનો જ એક ભાગ છે, એટલે આપણે અભ્યસ્તમાં ગણીએ છીએ, જે આપણે જ્યોત્યાદિગણ જોઈ રહ્યા છીએ તે। ઓકે, તો અદંત અંગમાં પાછો તમને યાદ કરાવી દઉં તો ચાર ગણ, ચાર ગણ, એક, ચાર, છ, દસ, આ તો આપણે ત્રીજા ગણનો ધાતુ છે, એટલે એ રીતે પણ અનદંત થશે, તો આતામ રહેશે, આતામ રહેશે। કેમ? તો કે આ તો ગીતઃ લાગુ પડશે નહીં, અને આ તો ગીતઃ નહીં લાગુ પડે એટલે લોકો વિરોધી પણ નહીં લાગુ પડે, એટલે આતામનું આતામ જ રહે છે, મૂળ જ રહે છે। એ જ રીતે મધ્યમ પુરુષ દ્વિવચનમાં પણ આથામ જ રહે છે, એટલે એમાં પણ મૂળનો મૂળ રહે છે। હવે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે ત્રણે ત્રણ પ્રત્યયો એના એ જ થયા, ત પણ એનો એ જ, પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન પણ એનો એ જ, પ્રથમ પુરુષ દ્વિવચનમાં પણ એનો એ જ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં પણ એનો એ જ, અને મધ્યમ પુરુષ બહુવચનમાં પણ એનો એ જ, એટલે ચાર પ્રત્યયો નવમાંથી કોઈ પરિવર્તન આવતું નથી। ચારમાં બહુવચનમાં જોઈએ તો મૂળ જ છે, અને જમાં જંતહથી આપણે અંત કરીએ છીએ, અંત કરીએ છીએ, અને એમાંથી અંતમાંથી
अनदंत होवाने कारणे आपणे अत करीशुं, अत अभ्यस्त साथे होवाने कारणे, एटले अंतनी जग्याए अत थई जशे, आत्माने पदे शुं अनत। એ પછી મધ્યમ પુરુષ ખાસ, એમાં તો કોઈ પરિવર્તન નહીં, અદંત અને અનદંત કે અભ્યસ્તમાં માત્ર ત્રણમાં જ પરિવર્તન આવે છે। ત્રણમાં એટલે કે પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન અને પ્રથમ પુરુષ બહુવચન, આટલા ત્રણમાં જ પરિવર્તન જે કઈ આવવાનું છે એ આવે। તો ખાસ માં સ હોવાને કારણે નવી ભક્તો તુષ્મા સૂત્ર ઇતકરણ કરતું નથી અને પછી સસજ સ્વરૂહથી ઋત્વ કરીએ છીએ। ઋત્વ કર્યા પછી ઉમા, યાની ઋત્વમાં ર વત્તા ઉમા, ઉ જે છે ચંદ્રબિંદી, અનુનાસિક હોવાને કારણે ઉપદેશે આજ અનુનાસિક ઇત કરીએ છીએ। તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ, અને એમ કરતા થાર અને ર હોવાને કારણે ખરવસાનયો વિસર્જનીયથી થાહ કરી દઈએ છીએ। આ થામનો એનો એ છે એટલે અનદંતમાં અભ્યસ્તમાં, ધ્વમ એનો એ છે એમાં કોઈ પરિવર્તન નથી, અને ઉત્તમ પુરુષમાં જોઈએ તો ઈટમાંથી માત્ર હલંત્યમ સૂત્રથી ઈ થશે, વહીમાં કોઈ પરિવર્તન નહીં, વહીમાં કોઈ પરિવર્તન નહીં એટલે પાંચમાં કોઈ પરિવર્તન નહીં, નવમાંથી મહી અંગમાં ખાલી અંગની ઈત સંજ્ઞા કરીએ છીએ હલંત્યમ સૂત્રથી, તો બહુ ઓછું પરિવર્તન આવી રહ્યું છે આત્મને પદના પ્રત્યયોમાં। લ અંગ લખાય એટલે કે હેસ્તન ભૂતકાળ, હેસ્તન ભૂતકાળ ફરીથી પાછો કહી દઉં તો ત આતામ કરીશું આમાં અનદંત હોવાને કારણે, અભ્યસ્ત હોવાને કારણે, તો ત આતામ અત થાહા આથામ ધ્વમ અને ઈ વહી મહી, આ રીતે આપણા પ્રત્યયો તૈયાર થાય છે। અને હવે આવીએ સીધા ઓહાંગ ધાતુ પર, આવીએ પ્રક્રિયા તરફ આવીએ। તો એ અંગને લાગી રહ્યું છે, અંગને લાગી રહ્યું છે, અંગ એટલે આપણને ખબર છે મૂળ પ્રકૃતિ એટલે કે ધાતુ અને વિકરણ લાગીને જયારે બને છે ત્યારે અંગ તૈયાર થાય છે, અને અંગ તૈયાર થયા પછી એ લાગે છે, પણ અટનો આગમ થવાને કારણે એ આગળ છે ટની ઇત્સંજ્ઞા થવાને કારણે આદ્યંતો ટકીતો, એમાં બે વસ્તુ ધ્યાન રાખવાની છે, એટલે કે ધાતુ હલાદી હોય તો અટનો આગમ અને ધાતુ અજાદી હોય તો આટનો આગમ, એટલે અડાગમ ને આડાગમ, અડાગમ અને આડાગમ આવું નામકરણ કરીશું, બતાવી દઉં તમને, સૂત્ર જ બતાવી, ડાયરેક્ટ બતાવી દઉં છું, ડાયરેક્ટ એટલે વેબસાઇટ પરથી જ બતાવી દઉં। સ્ક્રીન માં તમારે મોટું કરવું હોય તો થશે સ્ક્રીન તમારા મોબાઈલ ની, 6471 આ સૂત્ર છે, લુઅંગ લઅંગ લુઅંગ ક્ષોડદાતઃ, આવું સૂત્ર છે, એને છૂટું પાડીએ તો લુઅંગ એટલે સામાન્ય ભૂતકાળ, સામાન્ય ભૂતકાળ એ આપણે હજી જોવાનો બાકી છે, લઅંગ આપણે જોઈ રહ્યા છીએ અને લુઅંગ પણ જોવાનો બાકી છે, એ હેતુ હેતુમદ ભાવાર્થ જો અને તો શરતી વાળો છે, તો એ પણ આપણે હજી જોવાનો બાકી છે, એ દસમા ક્રમે આવે છે, જ્યારે ક્રમ કરીએ ત્યારે દસમા ક્રમમાં આવે છે, અને ક્ષુ એ પછી સપ્તમી વિભક્તિ બહુવચન, કારણ કે ત્રણ લકારને ભેગા કર્યા છે, એટલે આના પ્રત્યયો પરમાં હોય ત્યારે, આ ત્રણ લકારના પ્રત્યયો પરમાં હોય ત્યારે એમ કેવું છે, તો અટનો આગમ થાય છે, અટનો આગમ થાય છે, મિત્રવત છે આગમ હોવાને કારણે, અને આગળ બેસે એટલે પાછો ઉદ્દાત બની જાય છે, ઉદ્દાતઃ, ઉદ્દાતનું કોઈ ચિહ્ન હોતું નથી, અનુદાતનું હોય છે અને સ્વરિતનું હોય છે, એટલે આ ઉદ્દાત બને છે, પણ અધિકાર અંગનો છે, અંગ આપણે જાણીએ છીએ, અંગ એટલે મૂળ ધાતુ અને વિકરણ પ્રત્યય લાગીને બને છે તે અંગ બને છે। હવે નીચે સૂત્રાર્થ તમને દેખાશે, લુઅંગ લકારે
लंग लकारे अने लुअंग लकारे जो परे ए जारे परमा होय त्यारे अंगस्य एम के छे। अंग आपणे ध्यान राखवानुं छे, प्रत्ययने नहीं पण अंगने। अने अंग क्यारे बने छे? त्यारे धातु अने विकरण प्रत्यय लागीने। आपणे जीवोत्यादिमां तो विकरण आवे छे खरो, नथी आवतो एवुं नथी, पण आवीने जतो रहे छे अने जतो रहीने काम करतो जाय छे पाछो। एटले जाणे के भले जतो रहे पण कार्य तो थाय छे। એટલે અંગસ્ય ઉદાત્ત અટ આગમ ભવતી, તો અટનો આગમ થાય છે। પણ એટલું વિચાર આપણે ધ્યાન રાખીશું સાથે સાથે કે આ ત્રણ લકારમાં અટનો આગમ તો થાય છે, પણ એ હલ વાળો આદિમાં હલ હોય, ધાતુમાં હલાદી ધાતુ હોય ત્યારે અટનો, પણ અજાદી હોય અચ આદિમાં હોય ત્યારે આટ થઈ જશે, અની જગ્યાએ આ થઈ જશે। એટલે અહીંયા અડાગમ છે, એનું નામકરણ કરીએ તો અડાગમ અને પેલામાં આડાગમ, એનું સૂત્ર પાછું જુદું આવી જશે, આડ જાદી નામ આવું સૂત્ર આવશે। અને અહીંયા લુઅંગ લઅંગ લુઅંગ ષડુદાત્ત આવું સૂત્ર છે। તો આ રીતે અંગને અટનો આગમ થાય છે, અને અટના આગમમાં ટ જે છે એ હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થાય છે, પરિણામે અ રહે છે, પણ ટની ઈત્સંજ્ઞા થવાને કારણે એક પિત્ત પ્રકારનો થઈ ગયો છે। અને સાથે સાથે ક્યાં મૂકવો? તો કે આદ્યંત ઉટકી તવ, આદ્યંત ઉટકી તવ ટની સંજ્ઞા થવાને કારણે આદિમાં, પણ કોની આદિમાં? અંગની આદિમાં, અંગની આગળ બેસશે, આટલું ધ્યાન રાખવું પડશે। એટલે જયારે અ લઈશું અડાગમ, અડાગમ કહીશું એને, તો એ અડાગમ અંગ બની ગયા પછી ને આપણે આ સૂત્ર કામ કરીશું। પહેલા કરીશું તો બધે અ અ પાછળ નીચે ખેંચવો પડે, પણ જેવું અંગ બની જાય એટલે તરત જ એનો વારો આવશે। ગઈકાલે આપણે જે સ્લાઇડમાં છેલ્લે આ લટ લકાર અને અંતે જીહી મહે મહી અંગમાંથી જીહી મહે આપણે કર્યું હતું, તો હવે પાછો આપણો મૂળ ધાતુ ઔપદેશિક અવસ્થામાં રહેલો ધાતુ ઓહાંગ, ઓ ચંદ્રબિંદી ઓહાંગ અંગ છે। સાથે સાથે તમને બીજો પણ એક યાદ કરાવી દઉં, આવન આવો એક બીજો ધાતુ છે, પણ એ અંગની જગ્યાએ ક આવે છે, ક હલંત આવે છે, એટલે ઓહાક બની જાય છે અને આ ઓહાંગ બને છે। અને ક આવવાથી દિશા બદલાઈ જાય છે, કેવી દિશા બદલાઈ જાય છે? તો કે અંગની ઈત્સંજ્ઞા થવાને કારણે આત્માને પદી બની ગયો છે, અને ક જ્યારે રહેશે ત્યારે આત્માની પદી આત્માને પદી નહીં રહે, આટલું પરિવર્તન આવી જશે। એટલે ઘણું બધું પરિવર્તન આવી જશે, પ્રત્યયો જ આખા બદલાઈ જશે, પરસ્મય પદના પ્રત્યયો લાગી જશે। ઓકે, તો અહીંયા ઓહાંગ આ મૂળ અને હામાં અનુદાત છે, હામાં અનુદાત છે, તો આપણે બનાવી રહ્યા છે અનધ્યતને લઅંગ, અનધ્યતને લઅંગ આવું સૂત્ર છે, લકારનું નામકરણ કરનારું સૂત્ર છે। ઓકે, તો ઓહાંગમાં પહેલા તો અહીંયા ઈત્સંજ્ઞા કરી દઈએ હલંત્યમ સૂત્રથી, અને અહીંયા ઉપદેશે અજનું નાસિક ઈત સૂત્રથી ઓ પણ જતો રહે છે અને હા બાકી રહે છે। સાથે સાથે ધાતુનું નામકરણ એટલે કે આત્માને પદી કેવી રીતે, તો એના માટેનું સૂત્ર છે અનુદાત ગીત આત્મને પદમ, એની અનુદાત ગીત ગીત આત્મને પદમ, કારણ કે પાછળ આ રહેલા હોવાને કારણે વિસર્ગ લોપ થઈ જશે, પછી એ આપણે બધું જોવાનું બાકી છે પાછી સંધિઓ। એટલે સંધિઓ જયારે પૂરી સંપૂર્ણ જોઈ લેશું તો જ ટોટલી સંસ્કૃત વાંચતા આવડશે, આવી પરિસ્થિતિ છે। એટલે વાંચવું એના માટે સંધિ આપણે ખૂબ જરૂરી છે, કેમ? તો કે પ્રકૃતિ ને પ્રત્યય કે સંધિ બધું સાથે જોડાયેલું છે, એટલે તો પ્રશ્લિષ્ટ સંસ્કૃત કહીએ છીએ આપણે। હિન્દીમાં પ્રત્યયો જુદા હોય છે, આપણી ભાષામાં એવી રીતે જોડાયેલા છે પ્રકૃતિ પ્રત્યય કે એને આપણે જુદા નહીં કરી શકીએ। એકવાર માટી માટી અને પાણી આ બેને જો ભેગા કરી દઈએ તો ભેગા કર્યા પછી એને છૂટા નહીં પાડી શકીએ, એવું જ અહીંયા સંસ્કૃત ભાષામાં પ્રકૃતિ અને પ્રત્યય બેને ભેગા કરી દઈએ તો છૂટા નહીં પાડી શકીએ।
पट जे छे तंतु अने पट वस्त्र वस्त्र मा पण उड़ा अरे आड़ा अने आभा अरे आड़ा अने उभा जे रेसा छे दोरो छे ए दोरा ने पण आपणे जारे भेगा करी देई पछी एने आम तो पड़े खरा जुदा पण एटला बधा स्पष्ट रीते जुदा नहीं पाड़ी शकीए एना जेवुं आ छे पण एना करता वधारे आपणे माटी अने पाणी जल उदक थईए छे आपणे तो एमां बेने भेगा करवा पर कर्या पछी कदी छूटुं नहीं पड़े सुकाय तो एने छूटुं पड़े ने ए अलग ज रहे तो आ रीते एनुं नाम जुदुं पड़ी जाय छे तो ए संधिनो विषय संपूर्ण संधि जोया पछी आपणे छूटा पड़ता आवडशे ओके पण संस्कृत भाषा ने बोलवू होय तो पण साथे बोलवू वधारे सारुं उत्तममां आ तो समजवा माटे जुदुं करीए छे बाकी तो संधि युक्त ज होय मुक्त नथी ओके ઉહાંગમાં આવીએ ઉહાંગમાં પહેલા તો આપણો ગણ જે છે જુહોત્યાદિભ્યઃ શ્લોહુ જુહોત્યાદિભ્યઃ શ્લોહુ એની પહેલા કર્તરી શબ્દ એની પહેલા કર્તરી શબ્દ કારણ કે લાવવાનો છે તો શબ્દ જ લાવવાનો કર્તરી પ્રયોગમાં કર્તરી પ્રયોગની પહેલા હજી જઈએ આગળ તો ત્રણ પ્રકારનો પ્રયોગ કરીએ છીએ અને એના માટેનું સૂત્ર છે લહ કર્મણી ચ ભાવે ચ અકર્મકેભ્યઃ આવું સૂત્ર આવે છે લહ એટલે લકારો લકારો લહ કર્મણી ચ ભાવે ચ અકર્મકેભ્યઃ કર્મણી પ્રયોગ થાય ત્યારે ભાવે પ્રયોગ થાય ત્યારે ક્યાં ભાવે પ્રયોગ થાય છે ક્યાં કર્મણી પ્રયોગ થાય છે ક્યાં કર્તરી પ્રયોગ થાય છે તો આ બધી વાત આવે છે એમાં આપણે કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ કર્તરી શબ્દ કર્તરી પ્રયોગ કરીએ ત્યારે શબ્દ યાની વિકરણ પ્રયોગ કેવો આવે છે પેલામાં પણ વિકરણ આવે છે પણ એ જુદો આવે છે યક આવે છે યક આવે છે ઓકે તો કર્તરી શબ્દમાં સપવિકરણ પ્રત્યય તો લાવીએ છીએ પણ સાથે સાથે શ્લુ લાગવાને કારણે શ્લુનો અર્થ જ લોપ કરવાનો છે પણ કોનો વિકરણ પ્રત્યયનો શબ્દનો તો આ રીતે શ્લુ લાગવા છે શ્લુ ક્યારે તો કે જુહોત્યાદિભ્યઃ શ્લુહુ આ સૂત્રથી શબ્દનો લોપ થઈ જાય છે અને પછી તરત જ શ્લુ જ્યાં જ્યાં શ્લુ આવે છે ત્યાં ત્યાં જો ધાતુને દ્વિત્વ ના કર્યો હોય તો દ્વિત્વ કરી દેવો હવે આ વસ્તુ કેવી રીતે લાગુ પડી રહી છે કે જુહોત્યાદિગણમાં તો 24 ધાતુઓ છે પણ ક્યાંય શ્લુની વાત આવે તો ધાતુ દ્વિત્વ ન હોય તો પણ દ્વિત્વ કરવો જક્ષિત્યાદેહ ષઠ એમાં 7 ધાતુઓ છે જેમાં દ્વિત્વ કરવાનું નથી છતાં દ્વિત્વ સમજી લેવાનું છે આવું એક અલગ સૂત્ર પણ છે પછી આ 24 સિવાયના પણ જો ધાતુનો પ્રયોગ કરવાનો થાય અને એની સાથે જો શ્લુ લાગે તો પણ દ્વિત્વ કરવું પડશે આ શરત છે તો હા માં આપણે કરી દઈએ હા હા સાથે સાથે આની ઓળખ બીજી પણ કરી લઈએ આ ધાતુ જે છે એ એકાચ છે એક અચ વાળો છે એકાચ છે એટલે કે એક અચ વાળો છે અને એક અચ હોવાને કારણે હલાદી શેષ સૂત્ર લાગુ તો પડે છે પણ બંને સરખા સરખા રહે છે એટલે કે હા હા જ રહે છે એમાં કોઈ પરિવર્તન આવતું નથી એટલે જો અનેક અચ હોય તો પાછું વિચારવાનું થાય એટલે કે એમાં હલાદી શેષ એક હલને જ રાખવાનો બાકીના લોપ કરવાનો છે પણ કોનો તો કે પૂર્વ અભ્યાસમાં આગલા વાળાને અભ્યાસ સંજ્ઞાને તો હા હા સુધી આપણે પહોંચી ગયા અને હલાદી શેષ લગાવીએ તો ખરા પણ પરિવર્તન આવતું નથી જરૂરી છે પછી એના પછી નેક્સ્ટ સ્ટેપ એના પછીનું રસ્વઃ રસ્વઃ પણ રસ્વઃ કરતા પહેલા પૂર્વ અભ્યાસઃ સૂત્ર જરૂરી છે પણ કોનો કરીએ છીએ તો કે અભ્યાસનો કરીએ છીએ અભ્યાસમાં કોણ છે પહેલો હા છે તો એ હાનો આપણે રસ્વ કરી દઈએ છીએ એટલે કે દીર્ઘ છે એની જગ્યાએ રસ્વ એકલો હ કરી દઈએ છીએ અને બની જાય છે હહા બની જાય છે હહા અને હહા કર્યા પછીનું નેક્સ્ટ સ્ટેપ હ હોવાને કારણે હ હોવાને કારણે કુહોસ્ચુહુ કુહોસ્ચુહુ એ સૂત્ર એવું કહે છે કુ એટલે કવર્ગ કવર્ગના 5 કખ ગ ઘ અંગ અને હો
कुहोहो अने पछी चुहु। कुहोहो ए षष्ठी विभक्ति द्विवचन छे। षष्ठी स्थाने योगा, षष्ठी स्थाने योगा, योग थवानो छे। कोनो थवानो? तो के जे प्रथमा विभक्ति में होय तेनो। तो प्रथमा विभक्ति में कोण छे सूत्र में? तो के चुहु। कुहोस चुहु एटले के चुहु छे। चुहु एटले च वर्ग थाय छे। कोनो कोनो? तो के क वर्गनो अने हनो। क वर्गनो अने हनो शुं थाय छे? तो के च वर्ग थाय छे। आ सूत्र कही रह्यो छे कुहोस चुहु। तो कुहोस चुहु सूत्र थी आपणे हनो क वर्ग में तो नहीं अलग छे पण च वर्ग में एनु समांतर समान एनी जेवो गोतवानो थयो एटले आपणने झ मळे छे। झ मळे छे આમાંથી ઘણા બધા જને એવું નામ પાડેલું છે કે નાનો જ અને મોટો જ, નાનો જ અને મોટો જ, આવું નામ જનું પાડ્યું છે. વાસ્તવમાં બે વર્ણો જુદા છે. અને નાનો જન મોટો જ કોને કહીએ? નાનો જન મોટો જ. તો જેમ કે અચ હોય, અચ હોય તો આપણે નાનો મોટો કહી શકીએ. નવે નવમાં અચ હોય તો, જેમ કે ઈ છે તો રસ્વ ઈ તો એ નાની ઈ, અને દીર્ઘ ઈ કહીએ તો મોટી. પણ હલ વર્ણોમાં તો નાનો મોટો કરવાનો પ્રશ્ન આવતો જ નથી. હા, એને અચ લાગે તો કરી શકીએ, પણ એવું આમાં બનતું નથી. એટલે આ ઝ છે, ઝ નો મોટો નથી. એટલે ઝ એ મોટો ઝ નથી. ઓકે, તો ઝ અને હ કેવી રીતે સમાન આવે છે? તો આ બાહ્ય પ્રયત્ન અને અલ્પપ્રાણને મહાપ્રાણને સરખાવીએ છીએ ત્યારે મહાપ્રાણ છે હ, મહાપ્રાણ છે, અને સાથે સાથે સંવારનાદ અને ઘોષ હ, પરિણામે ઝ એના જેવો છે. એટલે આપણે ઝને લઈએ છીએ ખાની જગ્યાએ. તો ઝહા બને છે, અને ઝહા બન્યા પછી ફરી હજી અધૂરું કાર્ય રહે છે. એટલે નેક્સ્ટ સૂત્ર આપણે લઈએ છીએ પાછા. અભ્યાસે ચર્ચ, અભ્યાસે ચર્ચ, અભ્યાસે ચર્ચમાં ચર્ત્વ કરીએ છીએ, પણ અહીંયા જસ્ત્વ થવાનું છે. જસ્ત્વ થવાનું છે. કેમ? તો કે આ ઝ જે છે એ ચોથા ક્રમે છે. ઝ જે ચોથા ક્રમે છે એટલે ત્રીજો ચોથો હોય તો ચોથાનો ત્રીજો થઈ જાય છે. પહેલો બીજો હોય તો બીજાનો પહેલો થાય. બીજાનો પહેલો થાય એને આપણે ચર્ત્વ કહીએ છીએ. ચર્ત્વમાં આઠ છે, જ્યારે જસ્ત્વમાં પાંચ જ છે. જસ્ત્વમાં પાંચ જ છે. તો ચોથો ત્રીજામાં ચોથાનો આપણે ત્રીજો કરી દીધો છે. અને એકી સંખ્યાવાળા છે, બધા એકી સંખ્યાવાળા છે, યણ છે, અને ઉષ્માક્ષર જે છે એમાં કોઈ પરિવર્તન, એ અનાદેશ વાળા છે, આદેશ થતો નથી, એટલે એનું નામકરણ અનાદેશ કર્યું છે. પણ ચર્ત્વ અને જસ્ત્વમાં એક બે ત્રણ ચાર, એક બે હોય તો બે હોય તો એક કરીએ છીએ જેને ચર્ત્વ કહીએ, અને ત્રણ ચારમાં ચાર હોય તો ત્રણ કરીએ. તો જની જગ્યાએ આ ચોથા ક્રમમાં છે એટલે ત્રીજા ક્રમનો સમાંતર આવશે, જ આવશે, જ આવશે, અને હા થઈ જશે. આને કહેવાય જસ્ત્વ, આને કહેવાય જસ્ત્વ. ઓકે, તો જહામાંથી જહા બની ગઈ. અને હવે જહા બન્યા પછી વિશેષ ઉપગણ છે. જ્યોત્યાદિમાંથી વિશેષ છે, ધ્રુયાદિ ગણનો છે. ધ્રુયાદિ ગણન ડુભ્રુય કોહાંગ માંગ, માંગ આપણે જોઈ ગયા. તો ભ્રુયામિત સૂત્ર લાગશે એટલે જીહા થઈ જશે, જીહા થઈ જશે. હવે જીહા થયા પછી આપણે અંગ બની જાય છે. અંગ બન્યા પછી હવે આપણે એક નવું પ્રોસેસ, તો લ અંગ હોવાને કારણે લુઅંગ, લ અંગ, લુઅંગ ષડુદાત્ત આ સૂત્ર લાગુ પડશે. અને અંગને, આ અંગ બની ગયું, અંગને આપણે અટનો આગમ, જેને અડાગમ કહીશું, અટનો આગમ કહીએ છીએ. અને અટના આગમમાં
अटना आगममां टनी हलनचम सूत्रथी संज्ञा करी दईए। अ बाकी रहेशे, क्यां मूकवो कारण के आगम मित्रवत छे एटले आद्यंतव टकी रहो। टनी संज्ञा थवाने कारणे आदिमां एटले अहींया अ मुकाई जशे। अजी हा आवुं थई गयुं, आ अंग ज बन्युं। अजी हा तो अंग ज बन्युं। हवे प्रत्यय तरफ आवीए तो प्रत्ययमां तो कंई करवानुं रहेतुं ज नथी। प्रत्ययमां क्या प्रत्यय में तो के लंग लकार ना प्रथम पुरुष, प्रथम एटले त्रीजो जगत, प्रथम पुरुष एक वचन में कोई परिवर्तन आवतु नथी। तज छे, तनो तज छे, अने तनो त होवाने कारणे आ त एने पाछी ओळख काढवी पड़शे। पित छे के अपित छे, पित छे के अपित छे, तो के अपित छे, पनित संज्ञा थती नथी, अपित छे। हलादी छे के अजादी, तो के हलादी छे, हलादी छे, अने हलादी होवाने कारणे ई हल्यक हो, ई हल्यक हो, अघु अने घु। दादा खदा त्यां घु संज्ञा वाला धातुओ छे, दारूप अने धारू छो, ए सिवायना ने अघु कही छे। तो ई हल्यक हो मा शू कहे छे, तो के अंग मां रहेलो उभे अभ्यस्तम, अभ्यस्त मां रहेल हा जे छे, आ जे छे, ए आनो लोप करवानो छे। अरे लोप नहीं, ई छे, ई छे, स्नाभ्यस्तयो मां रातः मां लोप थाय, पण अहींया ई हल्यगो छे एटले ई करवानो छे। आनी जग्याए ही थई जशे दीर्घ ई हल्यगो। केम? तो के एना माटे निमित्त आ बने छे, प्रत्यय बने छे। प्रत्यय हलादी अपित छे, हलादी अपित छे, सारो धातुकम अपित छे, अधिदेश छे, पण एक नहीं एटले कोई परिवर्तन आवशे नहीं, एटले के किमिति ते सूत्र लागू पड़शे नहीं। तो हवे अ ही, ही अने पछी त सीधो जोड़ी दई तो अजीहित आवू आपणुं रूप बनशे। एनो अर्थ करीए, हा ओहांग नो अर्थ आपणे जवू चालवू, मूळ अर्थ जवू चालवू, अने अहीं यस्तन गई काल 24 कलाक पूरतू गई काल, सह ते गई काल गयो हतो चाल्यो हतो, आवो अर्थ। सह अजीहित ते गई काल चाल्यो हतो के गयो हतो, आवो अर्थ। तो आ रीते मैं टोटली प्रक्रिया तमने बतावी दीधी। प्रथम पुरुष एक वचन अजीहित, ए पछी द्विवचन मां आथामो पण प्रत्यय बदलातो नथी, आथाम प्रत्यय पण बदलातो नथी, पण थोड़ुक बदलाय छे। अहींया त छे, हलादी अपित छे, पण मूळ प्रत्यय बदलातो नथी। जेम आय नहीं बदलाय तेम द्विवचनमां पण बदलावानो नथी, पण परिवर्तन आटले सुधी तो बराबर छे के अजी ही त्यां ही पण नहीं रहे, कारण के आ होवाने कारणे ई हल्ये गोहो नहीं लागे, आटलू परिवर्तन आवशे। छतां तमने स्टेप बाय स्टेप फरी पाछू याद रही जाए एना माटे हुं बिलकुल धीमे थी हवे तमने तमारे याद करवानुं छे। आ बधुं मैं एक वार याद करी लीधी, करावी दीधी, अने हवे बाकीनुं तमारे याद करवानुं रहेशे। मूळ धातु ओ हांग, ओ हांग साथे अनुदात छे। तो हवे तमारे याद करावानुं छे, अने खास करीने जेमने याद नथी तेमने याद करवानुं छे, जेमने याद छे एमने तो माटे कोई प्रश्न रहेतो नथी। जिगीसा पहेला तो ओहांग ने आपणे ठेकाणे पाड़ी दिशा लागे। जगदीश
અવાજ કપાય છે, વાંધો નહીં, નેટ નો પ્રોબ્લેમ છે. જગદીશ ગોધરાથી. જગદીશ, ધાતુમાં શું પરિવર્તન કરીશું? કર્માભાઈ, પરમાર કર્માભાઈ. પહેલા હલંત્યમ સૂત્ર થી અંગ નો બરાબર કરી લોપ કરીશું અને અનુનાસિક ઇતથી ઓ ઉપદેશે અજનુનાસિક ઇત ઉપદેશે અજનુનાસિક બરાબર છે. પહેલું ઇતકરણ નું પહેલું સૂત્ર. ઓકે, કુલ નવ સૂત્રો છે એમાંનું પહેલું સૂત્ર અચ છે, અ હોવાને કારણે અચ છે અને અનુનાસિક છે એટલે ઉપદેશ અવસ્થામાં. આ ધાતુ આખો ઉપદેશ અવસ્થામાં છે, નવ બાબતો ઉપદેશ અવસ્થામાં અથવા તો ત્રણ મુનિએ જે કઈ કહ્યું છે એને ઉપદેશ કહી છે. તો આ મૂળ ધાતુ જે છે એને આ ઉપદેશિક અવસ્થા કહી છે. આવા ધાતુઓ ઔપદેશિક અવસ્થામાં મળવા મુશ્કેલ છે, મળવા મુશ્કેલ છે, પણ આ હોય તો જ આપણને દિશા મળશે, ચાવી મળશે. બાકી ચાવી મળશે નહીં કે કઈ તરફ જવું છે, એટલે કે પરસ્મય પદ તરફ જવું છે કે આત્માને પદ તરફ જવું છે કે ઉભય પદ તરફ જવું છે, એ આપણે મૂળ અવસ્થામાં હશે, ઔપદેશિક અવસ્થામાં હશે તો જ આપણને ગેટ દરવાજો ખુલશે, ગેટ પાસ મળશે, બાકી મળશે નહીં. તો સૌથી પહેલી પ્રક્રિયા નવે નવ બાબતમાં હિતકરણની જ છે. નવ વસ્તુ આવે એટલે હિતકરણ પહેલા આવશે. તો અહીંયા મૂળ ઔદેશિક અવસ્થામાં ધાતુ છે, એ ત્રણેય મુનિઓ ત્રિમુનિમાં જે આદ્ય ઉચ્ચારણ પણ કહીએ છીએ એમાં આવી જાય છે, એટલે પહેલી પ્રક્રિયા હિતકરણ. તો હિતકરણમાં પહેલું જ પ્રકરણ એમાંનું પહેલું સૂત્ર ઉપદેશે અજનુનાસિક, ઉપદેશ અવસ્થામાં અચ હોય પણ અનુનાસિક. અનુનાસિક કોને કહીશું? તો કે ચંદ્રબિંદુ. અહીંયા એક રહી ગયું છે ચંદ્રબિંદુ, ચંદ્રબિંદુ માત્ર અનુસ્વાર નહીં પણ ચંદ્રબિંદુ હોય તો એને ચંદ્રબિંદુ એટલે શું? મુખ નાસિકા વચનો અનુનાસિક, મુખ નાસિકા બે થી બોલાય છે તો એને આપણે અનુનાસિક. નિર્નુનાસિક પણ હોય છે પણ અહીંયા અનુનાસિક છે તો એ તો સંજ્ઞા કરવી, બાકી નહીં. પણ ક્યાં હોય, ગમે ત્યાં હોય, આવો અચ ગમે ત્યાં હોય, પાછળ હોય, વચ્ચે હોય, આગળ હોય, તો એની ઈત સંજ્ઞા કરી દીધી. તો આટલું કરી દીધું ઉપદેશ અજનુનાસિક. બાકીના બધા ધ્યાન રાખજો, જેમને ખાસ ખ્યાલ આવતો નહીં એમને આવે છે એમના માટે કોઈ પ્રશ્ન નથી, એ તો સિદ્ધ થઈ ગયું છે. પણ જેમને હજી સિદ્ધ કરવાનું બાકી છે એમના માટે આ જરૂરી છે, કારણ કે સૌથી પહેલું જ પગથિયું આ ચડવાનું થશે, નહીં તો પહેલા જ પગથિયે તમે પાછા પડી જશો, એટલે એવું ના થાય એટલા માટે જરૂરી છે. તો બે સૂત્રો આપણને કામ કર્યા ઉપકરણના, અને એ પણ ક્રમમાં પહેલું બીજું, ક્રમમાં પહેલું બીજું. તો ક્રમમાં પહેલું ઓની ઈત સંજ્ઞા કરી દીધી ઉપદેશે અજનુનાસિક, અને અંગની ઈત સંજ્ઞા હલંત્યમ સૂત્રથી કરી. આ બે સૂત્રો નવમાંથી તો તમને આવી ગયા. સાથે સાથે એ શું ક્રિયા કરી રહ્યા છે? ઈતકરણ એટલે શું? એથી ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે. જતા રહેવાના છે એટલે શું? તો કે તસ્ય લોપ સૂત્ર અલગ છે, તસ્ય લોપ તેનો લોપ થાય છે. પણ પાછું લોપ એટલે શું એ સમજાયું, એ સમજાયું. તો કે અદર્શનમ લોપ, અદર્શનમ લોપ, દર્શન થતા નથી, અદર્શનમ એને લોપ કહેવાય. તો આટલું બિલકુલ સ્પષ્ટ કરી દે છે સૂત્રોમાં, ભલે સૂત્રાત્મક શૈલીમાં છે, બહુ ઓછા અક્ષરોમાં છે, પણ સ્પષ્ટ તો થઈ જ જાય છે, અર્થ પ્રગટ થઈ જ જાય છે. એટલે આપણે તસ્ય લોપ અદર્શનમ લોપ ઇતકરણમાં આ કોઈ પણ સૂત્ર અને બાકીના બે સૂત્રો લગાવવાના થશે, ત્યારે આપણને બિલકુલ સ્પષ્ટ થઈ જશે. તો હા, આપણને મળી ગયો, હા આપણને મળી ગયો. હવે એના પછીની નેક્સ્ટ પ્રક્રિયા શું કરીશું? કર્તરી શપ. કર્તરી શપ એટલે કે શપ વિકરણ પ્રત્યે લગાવીએ છીએ, પણ પછી જો હોત્યાદિભ્ય હશ્લુહુતિ લોપ થઈ જશે શપનો. બરાબર છે, કાઢી નાખ્યો, પણ શું કાર્ય કરતો ગયો? પછી શ્લવ સૂત્રથી હા હા શ્લવ સૂત્રથી દ્વિત્વ કરીએ, દ્વિત્વ કરીએ છીએ, કરી દઈએ. શ્લવ શ્લવ સૂત્ર છે એટલે જ્યાં શ્લુ લાગે
ત્યાં આપણે ધાતુને દ્વિત્વ નહીં કર્યો હોય તો કરી દેવાનું. પાછું દ્વિત્વ એટલે શું? એટલે તો ખ્યાલ આવવો જોઈએ, બે વાર મૂકવો, દ્વિત્વ એટલે બે વાર મૂકવો. તો આ દ્વિત્વ. ઓકે, એના પછી પૂર્વ અભ્યાસ હ્રસ્વ કરવાનો અને અભ્યાસનો હ્રસ્વ કરવાનો, એટલે આપણે કરી દઈએ હા કરી દઈએ. હલાદિ શેષ હ લાગે છે પણ અહીંયા એકાચ છે એટલે આપણે પરિવર્તન થતું નથી, એટલે પછી આગલું કરીએ છીએ ક્રિયા, એટલે હ્રસ્વ કરીએ. સૂત્ર છે હ્રસ્વ. ઓકે, ત્યાં સુધી પહોંચી ગયા. પછી એટલે જસ્તવ થઈ જાય છે, આવી ગયા. નેક્સ્ટ બ્રુયામિત સૂત્રથી જી હા થઈ જશે. જી હા થઈ ગયું. બાકીના ધ્યાન રાખજો, જેમને નહીં ખબર પડતી એક ખાસ સ્ટેપ ધ્યાન રાખજો, કારણ કે આ જ આપણા માટે મેઇન છે. એક જ વાર યાદ રાખવાનું છે, સિદ્ધ કરવાનું છે. પછી આજીવન અથવા જન્મ જન્મ હું કહું છું, કારણ કે સંસ્કાર લઈને જવાનું છે ને પછી, એટલે જન્મ જન્મ યાદ રાખ, એટલે કે રહી જશે. જી હા, તો આટલે સુધી બ્રુયામિત થી જી હા થઈ ગયું, એટલે કે અંગ લગભગ બની ગયું છે. પણ અંગ લકાર હોવાને કારણે સૂત્ર લગાવીએ છીએ, અંગને આગમ કરીએ છીએ, અટનો અટનો આગમ કરીએ, સૂત્રનું નામકરણ લંગ રૂંગ સ્વરુદ્દાત્ત પહેલા લુ પછી લ અંગ અને પછી લુ અંગ પછી ક્ષુ આવે છે, એટલે સપ્તમી વિભક્તિ બહુવચનનો પ્રત્યય આવે છે, એટલે લુંગ લંગ લુંગ ષડુદાત્ત આવું થઈ જાય છે. એટલે અટનો આગમ કરીએ છીએ. અટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરીએ છીએ અને આદ્યંત ઔટકી તવથી આગળ બરાબર છે. બાકીનાને આ હું ખાલી બોલી જાઉં છું, પણ કેમને ના ખબર પડી હોય એમને અઘરું છે આ પછી, એટલે ખાસ ધ્યાન રાખજો. અને ના ખબર પડે તો પૂછી લેવાનું વચ્ચે, તો તમારા જેવા બીજા નીકળે તો એમને ફાયદો થઈ જાય. તો અજી હા થયું, અજી હા થયું, તો આ અંગ બની ગયું. હવે પ્રત્યય આપણે સીધો કોઈ પરિવર્તન નથી આવતું પ્રત્યયમાં. કયો પ્રત્યય છે? દ્વિવચન, પ્રથમ પુરુષ દ્વિવચન, આતામ આથામ આથામ, અરે આતામ થામ નહી, આતામ આવો પ્રત્યય છે. પણ આપણી ઓળખ પાછી અહીંયા આવીને ઉભી રહે છે. અજપિત છે, અજાદી અપિત, અજાદી અપિત, સારો ધાતુ કમ અપિત ગીતવ. તો શું કરીશું? સૂત્ર સ્નાભ્યસ્તયો રાતઃ. સ્નાભ્યસ્તયો રાતઃ થી શું કરે છે? આવી જશે એટલે બની જશે હ જી, પછી હ હું અલગ જ લખી દઉં, અ જી પછી હા તામ, અજી હા તામ, અજી હા તામ, આ આપણું રૂપ સિદ્ધ થઈ ગયું. અને એનો અર્થ કરીશું, શું અર્થ કરીશું? અર્થ શું કરીશું ગુજરાતીમાં? તે બે ગઈકાલે જતા હતા, ગયા હતા, કારણ કે ગયા હતા, ભૂતકાળ છે, વીતી ગયેલો સમય છે, બરાબર છે. ગયા હતા ગઈકાલ, 24 કલાક ના મર્યાદામાં, એટલા માટે તે બે ગઈકાલે ગયા હતા, જવું કે ચાલુ, બરાબર છે. તો આ રીતે આપણે બે રૂપ સિદ્ધ કર્યા, એક
एक वचन मा अजीहित अने अहिया अजीहाता अजीहित मा इहल्य रोहो महत्वनो तो केम तो के त जे हतो अपना माटे ए त केवो हतो तो के हलादी अपित अने अहिया आताम मा अजादी अपित थई गयो अजादी अपित थवाने कारणे ना अभ्यस्त रातः अने हलादी अपित थवाने कारणे इहल्य रोहो आटलुं ज परिवर्तन प्रत्ययोमां आवे छे बाकी तो अंग ज बनावा बाकी अंग सुधी सरखा छे अने पछी प्रत्ययोमां बे वस्तु ध्यान राखवानी थई एक हलादी छे के अजादी छे हलादी होय तो इहल्य रोहो अने अजादी होय तो स्ना अभ्यस्त थयो रातः आटलुं ध्यान राखवानुं छे इहल्य रोहोमां अंगने अभ्यस्तने ई बनाई देवानो छे ई लगावानो दीर्घ ई अने अजादी होय तो आनो लोप करवानो छे अभ्यस्त अंगनो ओके बहुवचन तरफ आवीए ओहां आ मूल औपदेशिक अवस्था मां छे एमांथी इतकरणना बे सूत्रो कामे लगाड़वाना छे जगदीश हवे बोलो इतकरण ना बे सूत्रों कामे लगाड़वाना छे पहलू बीजू ज्योत्सना परमार जिगीशा कृष्ण कुमार परमार कृष्ण कुमार आगळ शुं करीशुं ओके द्वित्व करवानुं छे हा 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 त्योत्यादि श्लोहु श्लौ हा हा करी अनादि शेषः अने पछी ह्रस्वः हा हा कुहश्चु कुहश्चु जहा अभ्यासे चर्च जहा अभ्यासे चर्च जहा अने पछी ब्रुयामित जीहा ब्रुयामित जी हा अने ब्रुयामित पछी आगम करवानो छे अटनो लुंग लंग लुंग षडुदात्ता लुंग षडुदात्ता तो अ जी हा प्रत्यय तरफ आवीए तो अत छे बहुवचन नो अत छे अत आखो छे अने अत अजादी अपित छे एटले अहीं बनी जशे ह हलंत बनी जशे अहीं ह हलंत बनी जशे ह हलंत बनी जशे अने हवे आगळ जोईए तो जोड़वानुं रह्युं अ जी ह त आवुं रूप बनशे अजी हत अर्थ थशे ते सह सह तौ ते रूप पण ते थाय ते अजीहत ते अजीहत यानी तेओ बधा गई काले गया हता तेओ बधा गई काले गया हता मध्यम पुरुष एक वचन तरफ आवीए तो आपणी पासे आटले सुधी तो सरखी प्रक्रिया छे अजीहा सुधी सरखी प्रक्रिया छे पण पछी अपनी पास प्रत्यय सीधो लाव सीधो प्रत्यय लाव तो छे हा हा छे
થાહા લાવતા બહુ વાર લાગે છે, થાસ છે, મૂળ થાસ છે, અને થાસ માંથી સ માંથી આપણે વિસર્ગ સુધી પહોંચીએ છીએ એ પ્રક્રિયા જાણીએ છીએ, એટલા માટે હું સિદ્ધ બજાવું છું, જાણીએ છીએ એટલા માટે. તો થાહા આવ્યો, હવે થાહામાં હલાદી છે કે અજાદી છે? હલાદી છે, થ એટલે હલ છે એટલે કે હલાદી, અને હલાદી હોવાને કારણે ઈ હલ્ય ગોહો પણ કોનો? અભ્યસ્તનો, એટલે કે હા નો, એ હિ થઈ જશે, આ હા નો હિ થઈ જશે, ઈ હલ્ય ગોહો. કેમ? તો કે હલાદી અપિત છે. તો હવે આખું કરી દઈએ, પછી દીર્ઘ ઈ હલ્ય ગોહો અને થા જોડી દઈએ, આવું રૂપ થઈ જશે. સીધું મેં તમને કરી દીધું શોર્ટકટમાં, એટલા માટે શોર્ટકટમાં લઈ ગયો કે એની એ જ પ્રક્રિયા છે. આમાં અંગ સુધી જતા અને પ્રત્યય બનાવતા, પ્રત્યય આપણે આગળ સ્પેશિયલ પ્રત્યય બનાવ્યા હતા અને ફરી પાછા રિપીટ કરી લઈએ છીએ, હવે માત્ર પ્રત્યય લગાવીએ છીએ, એટલે અજીહી થાહા આ રીતે બની જાય છે. બહુ એટલે દ્વિવચન તરફ આવીએ, તો દ્વિવચનમાં પ્રત્યય આપણો જે છે એ પ્રત્યય એવો છે, આથામ, આથામ છે. પેલામાં આતામ હતો પ્રથમ પુરુષ દ્વિવચનમાં, આ મધ્યમ પુરુષમાં આથામ છે. હવે આથામમાં આ છે, આ છે એટલે કે અજાદી અપિત છે, અજાદી અપિત છે. તો અજાદી અપિતમાં અહીંયા હા જે છે એનો સ્ના અભ્યસ થયો રાતથી, આની જગ્યાએ હ થઈ જશે અને બાકીનું જોડાઈ જશે, એટલે એ હ આ આમાં ભળી જશે. ડાયરેક્ટ સીધો તમને કહું તો, જો ખબર પડે તો, ના ખબર પડે પાછળ કહેજો. તો બની જશે અ જી, પછી બનશે અહીંયા હ જે છે માત્ર હ હલંત છે એટલે અ જી હા અને થામ, આવું થઈ જશે, અજી હા થામ, આ રૂપ બની ગયું. તું પછી એટલે ત્વમ પછી, ત્વમ યુવામ, અજી હા થામ, યાની પેલામાં અજ, અરે ક્યાં ગયું રૂપ આપણે બનાવ્યું, હા અજી, અજી હિ થાહા, એનો અર્થ શું કરીશું? તો કે આમ તો ત્વમ થાય, ત્વમ અજી હિ થાહા, તું ગઈકાલે ગયો હતો, તું ગઈકાલે ગયો હતો, અજીહી થા. હવે બે જણ અજીહ, અજીહા થામ, અહીંયા હા થઈ ગયો છે. કેમ? આ હોવાને કારણે. તો અજીહા થામ, તે બે ગઈકાલે, તુની જગ્યાએ યુયમ, અરે યુવામ, યુવામ અજીહા થામ, આવું થઈ જશે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ બદલી દઈએ આપણે અને બહુવચન, મધ્યમ પુરુષ બહુવચન તરફ આવીએ, અને ત્યાં ધ્વમ પણ કોઈ પરિવર્તન થતું નથી. પાછો અહીંયા એક સ્ટેપ બતાવી દઉં ફરીથી, અલંત્યમ અને ઉપદેશ અજનુનાસિકિત, જ્યોત્યાદિભ્ય શ્લુહ શ્લૌ, હલાદિશેષઃ અને રસ્વઃ, કુહોશ્ચુ કુહોશ્ચુ, અભ્યાસે ચર્ચ અભ્યાસે ચર્ચ, ભૃયામિત ભૃયામિત ભૃયામિત, અને લુઅંગ લઅંગ લુઅંગ ષડુદાત્તઃ, અટનો આગમ અજીહા. આપણી પાસે ધ્વમ છે બહુવચન, ધ્વમ છે, ધ્વ ધ છે એટલે હલાદી છે, ધ છે એટલે હલાદી છે. તો ઈ હલ્ય ગોહો, ઈ હલ્ય ગોહો, હિ થઈ જશે. પરિણામે જોડી દઈએ તો અ જી હિ અને ધ્વમ, આવું રૂપ બનશે, અ જી હિ ધ્વમ. તો આ રીતે આપણે પ્રત્યયો, એની રૂપ સિદ્ધ થઈ ગયું, અજી હિ ધ્વમ.
હવે તો આપણે જો ક્લિયર થઈ જાય તો એમને પણ બોલી શકીએ બનાવ્યા વગર, એમને પણ બોલી શકીએ. હવે ઉત્તમ પુરુષ તરફ આવીએ, એક વચન તરફ આવીએ, તો મૂળ પ્રત્યય, મૂળ પ્રત્યય ઈટ માંથી ઈ રહે છે એને હું બનાવી આપું. અલંત્યમ ઉપદેશ્ય અજ્ઞાનાશિક ઈત હા દ્વિત્વ જ્યોત્યાદિપ્ય શ્લુહ અને હા હા માંથી રસ્વ તરફ આવીએ. હ હા જ હા અને પછી અભ્યાસે ચર્ચ જહા અને પછી ભૃયામી જીહા જીહા અને અ લગાડી દઈએ તો અટનો આગમ અજીહા અને પછી આપણી પાસે પ્રત્યય ઈટમાંથી મૂળ ઈટ છે ઈટમાંથી તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દીધી ઈ રહ્યો અને ઈ જે છે એ અજાદી છે અને અપિત છે અજાદી છે અને ના અભ્યસ્ત રાતઃ અજાદી ના અભ્યસ્ત રાતઃ શું કરે છે તો કે આનો લોપ કરે છે એટલે હ થઈ જાય છે અને હવે જોડીએ ઈ તો અ જી પછી આ ઈ જે છે એ હમાં ઉમેરી દઈએ તો બની જશે અ જી હી આવું થઈ જશે અ જી હી ઉત્તમ પુરુષ હોવાને કારણે હું ગઈકાલે ગયો હતો હું ગઈકાલે ગયો આવી રીતે અહમ અજી હી ઓકે હવે આમાં જ દ્વિવચન કરીએ તો વહી છે વહી છે વહીમાં વ છે વહીમાં વ છે અહીંયા અજાદી હતો વહીમાં હલાદી છે હલાદી હોવાને કારણે ઈ હલ્યખો હો ઈ હલ્યખો હો અને ઈ હલ્યખો હોથી શું કરીશું તો કે આ હા છે એની જગ્યાએ હી થઈ જશે હી થઈ જશે બીજું કોઈ પરિવર્તન આવશે નહીં તો બની જશે અ જી વહી અને વહી અજી હી વહી અહમ પછી આવા આવામ અજી હી વહી અમે બે ગઈકાલે ગયા હતા અજી હી વહી એ જ રીતે વહી પછી મહી છે મહી અંગમાંથી અંગની અલંકાર સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ અને મહી બચે છે અને મહી મ હોવાને કારણે વ અને મ અલંત જ છે એટલે હલાદી અપિત છે તો બીજું ખાલી આ જ પરિવર્તન આવશે એટલે કે ઈ હલ્ય ગોહો પરિવર્તન આવશે બાકીનું આ ક્રિયા સરખી રહેશે પરિણામે બની જશે આપણી પાસે અજી હી મહી બની જશે અ જી હી મહી અમે બધા ગઈકાલે ગયા હતા અમે બધા ગઈકાલે ગયા હતા આવી રીતે રૂપ તૈયાર થશે નવે નવ બનાવી દીધા આપણે ફરીથી હું યાદ કરી દઉં અજી હી ત અજીહાતામ અજીહત અજીહિથાહ અજીહાથામ અજીહિધ્વમ અજીહિ અજીહિ વહી અજીહિ મહી આવી રીતે નવ રૂપો સિદ્ધ થઈ છે અટનો આગમ કર્યો એ આપણા માટે અહીંયા વધારો કેમ વધારો થયો તો કે લંગ લકાર હોવાને કારણે ત્રણ લકાર લાગુ પડે છે લુઅંગ સામાન્ય ભૂતકાળ લંગ હ્યસ્તન ભૂતકાળ અને લુઅંગ
जो अने तो शर्ती माटे क्रियाथी प्रत्यय हेतु हेतुमत भावार्थ। ओके तो आ रीते आपणे लंग एटले के बीजो लकार बीजो लकार पछी बे जोवाना छे लोट लकार अने विधिलिंग लकार। लोट लकार मां प्रत्यय सर्जात कराई दो तो लोट लकार मां आत्मने पदना प्रत्ययो हो बताई दो तुमने सीधा लोट लकार मां आत्मने पदना प्रत्यय अहीं थी शुरू थशे। मूर्त तने आपणे इत आत्मने पदानाम तेरे थी ती संज्ञा करीए छीए एटले के ते करी अने ते कर्या पछी आमेतः आम करी दईए छे आम करी दईए छे पण कोनो आम करीए छे तो के जे ए छे तेमां रहेलो ए छे एने आपणे आम करी दईए छे आमेतः सूत्रथी आमेतः सूत्रथी अने परिणामे बनी जाय छे ताम ताम। पछी आताममां आपणे अनदंत होवाने कारणे कोई परिवर्तन आवशे नहीं आमेतः सीधुं लागशे बाकी ईताम वगैरे थशे नहीं केम तो के अनदंत होवाने कारणे अभ्यस्त होवाने कारणे एटले आपणे आताम ज राखीशुं अने झमां अताम राखीशुं अंताम नहीं राखी केम तो के अनदंत होवाने कारणे अंताम नहीं पण अताम। तो आटलू परिवर्तन ताम आताम अताम पछी थासनो से थास से थी आगल लईने चालीए छे थास से थी से अने से माथी सवाभ्याम वामौ सवाभ्याम वामौ एमां बे प्रत्यय बने छे आ सूत्रना एटले के मध्यम पुरुष बहुवचनो पण बने छे एमां मूळ ध्वमनो ध्वम रहे छे पण वच्चे द्वे आवीने ऊभो रहे छे द्वे माथी ध्वम बने छे केवी रीते तो थास माथी थास से सूत्र थी से करीए छे અને સે કર્યા પછી સ્વ કરીએ છીએ પણ કેવી રીતે તો કે સવાભ્યામ વામો તો સવાભ્યામમાં સનો સનો એટલે કે સે જે છે સેમાં સ વત્તા એ છે સ વત્તા એ છે અને એ જે એ છે એ એનો આપણે વ કરી દીધું છે આવી રીતે એનો અર્થ સવાભ્યામ વામો અને પછી બહુવચન તરફ જઈએ તો ધ્વમમાંથી ધ્વે છે અને એ દ્વેમાં રહેલો જે એ છે એને આપણે અમ કરી દઈએ છીએ એટલે ધોમ બની જાય છે એટલે કે મૂળનો મૂળ રહે છે ધોમમાંથી દ્વે અને દ્વેમાંથી ધોમ। તો આથામમાં તો આપણે ઉપરની પ્રક્રિયા પ્રમાણે જ આતામ અને આથામ ઓકે તો સ્વ આથામ ધોમ ફરી પાછા તામ આતામ અતામ સ્વ આથામ ધ્વમ અને ઉત્તમ પુરુષમાં ઈટ જે છે ઈટ જે છે એનો એ કરીએ છીએ ઈતાત્માને પદાનામ તેરેથી અને પછી એક સૂત્ર લાગુ પડે છે એત અઈ એત અઈ એ શું કહે છે કે જે એ છે એ એનો આપણે અઈ કરી દેવાનો છે અઈ કરી દેવાનો છે તો અઈ બની જાય છે સાથે સાથે આડુત્તમસ્ય પિત્ચ એ આમાં લાગુ પડે છે અતિદેશ વાળું સૂત્ર છે અતિદેશ શું કરે છે અતિદેશ તો કે એક તો આઠ નો આગમ કરે છે આઠ નો આગમ કરે સાથે સાથે પિત્ત કરી દે છે અપિતની જગ્યાએ પિત્ત કરી દે છે ન હોવા છતાં એટલે અતિદેશનું સૂત્ર છે આડુતમસ્ય પિત્ચ ઉત્તમ પુરુષમાં ઉત્તમસ્ય એમ કે છે આઠ ઉત્તમસ્ય પિત્ચ આવું છે એટલે કે આડુતમસ્ય પિત્ચ આઠ નો આગમ કરે છે એ આઠ નો આગમ હોવાને કારણે ટન ઇચ્છના હોવાને કારણે આગળ બેસશે આ આગળ બેસ પણ અંતે એક વચનમાં ઉત્તમ પુરુષમાં અઈ થઈ જશે અઈ પછી એ જ રીતે બધામાં આ આ લગાવવાનો છે બધામાં એટલે કે ત્રણે ત્રણમાં ત્રણે ત્રણમાં તો વહી ન વહે પિતાત્માને પદાનામ તેરેથી વહે અને પછી આડુતમસ્ય પિત છે આ અને પછી વહે
આ વહી બની જશે. એ તો અહીં તો પેલામાં લાગશે એટલે વહી 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 મહી અહી વહી મહી, પણ ત્રણેયમાં આ લગાવે પણ પેલામાં આ આટસ્યથી એક થઈ જાય છે, વૃદ્ધિ થઈ જાય છે, અહીંયા એક રહી ગયું છે આટસ્ય, એટલે એ તો અહીંનો અહીં રહે છે ખાલી. અને આ વહી આ મહી આ મહી આ રીતે લોટ લકારમાં ફરીથી ત્રણે નવે નવ યાદ કરાવી દઉં તો તામ આતામ અતામ, સ્વ આથામ ધમ, અને અઈ આ વહઈ આ મહી. આ અઈ આ વહઈ અને આ મહી જે છે એ પિત થઈ જશે. કેમ? તો કે આડું તમસ્ય પિત્ય અતિદેશ સાથે સાથે છે અને આઠનો આગમ પણ છે. પણ આપણે જ્યારે ઉહાંગમાં કાર્ય કરીશું ત્યારે ઉહાંગમાં કોઈ પરિવર્તન નહીં આવે. પિત ભલે પિત છે, આમ તો પિત્તના કારણે ઇગંત અંગ હોય તો ગુણ વૃદ્ધિનો પ્રશ્ન આવે છે, પણ આમાં રહેતો નથી. પછી આપણે ક્રિયામાં જઈશું. પ્રક્રિયા સમય થવા આવ્યો છે, કાલે પાછો યાદ કરી લઈશ અને પછી આગળ વધીશું પ્રક્રિયા તરફ. કોઈનો પ્રશ્ન હોય તો મારા તરફથી ઝડપ થતી હોય કે ખબર ના પડતી હોય તો તે પ્રમાણે કહેતા રહેજો. શીખવાનું છે, અભ્યાસ પૂરો કરવાનો નથી, જાણવાનું છે. દશરથભાઈ ઓકે, તો મળીએ આવતીકાલે 9 વાગે. શુભરાત્રી સર્વેનો આભાર. શુભરાત્રી સર. શુભરાત્રી.